નમસ્કાર મિત્રો, હું ભરત ચૌધરી આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય ગણિત, જેમાં ચેપ્ટર નંબર છે 6, જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ. તો વર્ગ અને વર્ગમૂળ વિશે પહેલાં આપણે થોડી માહિતી મેળવી લઈએ. પણ ધોરણ 7માની અંદર તમે ઓલરેડી આ ચેપ્ટર ભણીને આવ્યા છો, કારણ કે અત્યારે અભ્યાસક્રમ બદલાણો, જેમાં NCERT લાગ્યું છે. જ્યારે તમે જે જૂનો અભ્યાસક્રમ જે આપણે ગુજરાત બોર્ડનો ભણતા હતા, એની અંદર આ પાર્ટ પહેલેથી આવી ચૂક્યો છે. પણ જે તમે ભણ્યા છો એના કરતાં ઘણું બધું આ ચેપ્ટરની અંદર નવું છે. જે સેમ હતું એ અત્યારે નથી, ઘણો બધો ફરક છે. તો એની અંદર આપણે પહેલી માહિતી થોડી મેળવી લઈએ, અથવા યાદ હોય તો બહુ સારી બાબત છે, ના હોય તો થોડું તાજું કરી લઈએ. તો આપણે લો તો વર્ગ એટલે શું? વર્ગ એટલે શું થશે કે કોઈ પણ જે આપણને સંખ્યા આપેલી હોય એની એ જ સંખ્યાનો એની જ સાથે ગુણાકાર કરવાનો. માનો કે 5નો આપણે વર્ગ જોઈતો હોય તો 5નો વર્ગ એટલે કે 5×5, 20નો વર્ગ જોઈતો હોય તો 20×20, 100નો વર્ગ જોઈતો હોય તો 100×100. માનો કે જે સંખ્યા છે એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો એ સંખ્યાનો આપણને વર્ગ મળશે. એવી જ રીતે છે વર્ગમૂળ. તો જે કોઈ સંખ્યા આપણને આપેલી હોય એ સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોવો જોઈએ, અથવા કોઈ એકની એક સંખ્યાનો બે વાર ગુણાકાર કરતા જે જવાબ મળે એ સંખ્યા આપણને આપેલી હોય અને એની અંદરથી એનું વર્ગમૂળ આપણે શોધી શકીએ છીએ. માનો કે કોઈ સંખ્યા x છે અને xનો ગુણાકાર xની સાથે કરતા જે જવાબ મળે એ સંખ્યા આપણને આપેલી હોય તો એનું વર્ગમૂળ એટલે કે x. પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ એટલે શું? કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તે સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા કહે છે. અથવા એને બીજી રીતે બોલવું હોય તો બી બોલી શકીએ કે આપેલી સંખ્યા કોઈક સંખ્યાનો વર્ગ હોય તો એ સંખ્યાને આપણે શું કહીએ છીએ? પૂર્ણવર્ગ તરીકે ઓળખવામાં આવશે. એના સિવાય આપણે કેટલાક વર્ગ વિશે પહેલી માહિતી મેળવી લઈએ. જેમ કે 1નો વર્ગ એટલે અહીંયા વર્ગની વ્યાખ્યા ભણ્યા હતા કે તેની તે જ સંખ્યા સાથે, મતલબ 1×1 એટલે 1. પછી 2નો વર્ગ એટલે 2×2 તો 4. 3નો વર્ગ એટલે 3×3 9. 4નો વર્ગ એટલે 4×4 16. 5નો વર્ગ એટલે 5×5 25. 6નો વર્ગ એટલે 6×6 36. 7નો વર્ગ એટલે 7×6 49. 8નો વર્ગ એટલે 8×8 64. 9નો વર્ગ એટલે 9×9 81. અને 10નો વર્ગ એટલે 10×10 100. જો 10 સુધી ઘડિયા આવડતા હોય તો તમને 1 થી 10 સુધીના વર્ગ આરામથી તરત જ સરળતાથી આપણે યાદ રાખી શકીએ. એ જ રીતે 11નો વર્ગ કરીશું તો 11×11. 12નો વર્ગ કરવો તો 12×12. 13નો વર્ગ કરવો તો 13×13. એ રીતે 100×100 આપણે અનંત સુધી ચાલી શકીએ છીએ. પણ મિનિમમ તમને 30 સુધીના વર્ગ તો મોઢે યાદ હોવા જોઈએ, 1 થી 30 સુધીના વર્ગ. તો આ રીતે આપણે વર્ગ જે લખ્યા છે એ તમે યાદ રાખી શકશો. એના સિવાય જો 21 થી લઈ અને 30 સુધીના વર્ગ યાદ રાખવા માટેની એક થોડુંક સરળ મેથડ છે. 21નો વર્ગ કરીએ તો પાછળ 41 છે, તો અહીંયા જુઓ 29નો વર્ગ કરીએ તો પણ પાછળ 41 છે. 22નો વર્ગ કરીએ તો પાછળ 84 છે, અહીંયા પણ પાછળ 28ના વર્ગમાં 84 છે. પછી અહીંયા 23ના વર્ગમાં પણ પાછળ 29 છે, તો 27ના વર્ગમાં પણ પાછળ 29 છે. 24ના વર્ગમાં 76 છે, તો 26ના વર્ગમાં પણ 76 છે. તો તમને આ વર્ગની કિંમત યાદ રાખવામાં થોડી સરળતા પડશે. તો આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ. એના સિવાય હવે એક બીજી વસ્તુ જોવાની છે. જેમ કે 40, 50, 60, 70 અથવા આવી કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય તો વર્ગ આપણે સરળતાથી કરી શકીશું. કેવી રીતે? તો અહીંયા આપણે કર્યા છે ને એવી તમે જોઈ શકો છો. જેમ કે જુઓ 10નો વર્ગ કેટલો આવે છે? 100. 20નો વર્ગ કેટલો આવે છે? 4. તો આની અંદર આપણે શું કરવાનું? જેમ કે 20નો વર્ગ એટલે 2નો વર્ગ કેટલો થશે? 4. અને 10 હોય તો કેટલા 0 લગાવવાના? 00. અહીંયા પણ ચેક કરો, 3નો વર્ગ 9 થાય છે આપણે જાણીએ છીએ, અને 10 હતા માટે કેટલા 0 લગાવવાના? 00. અહીંયા પણ ચેક કરો, 40નો વર્ગ કરવા માટે 4નો વર્ગ એટલે 16, 10 હતા માટે 00. અહીંયા 5નો વર્ગ એટલે 25, અને 10 હોય તો 00. માનો કે 00 હોય તો, જેમ કે અહીંયા 800નો વર્ગ કરવો છે તો 100 એટલે 1, 1નો વર્ગ કેટલો થશે? 1 જ થાય. અને અહીંયા કેટલા 0 છે? 00, માટે અહીંયા થઈ જશે 40 આવશે. એ જ રીતે અહીંયા 800નો વર્ગ કરવો હોય તો 8નો વર્ગ પહેલા કરો એટલે 64 થશે, અને 00 છે તો કેટલા 0 થઈ જશે? એના હજી બમણા 0 કરવાના એટલે 2 હતા તો થઈ જશે 4. એ જ રીતે માનો કે હજી કોઈ મોટી સંખ્યા લઈ લો, આપણે 1200નો વર્ગ કરવો છે. 1200નો વર્ગ એટલે પહેલા 12નો વર્ગ કરી દો, 144, અને પછી 00 છે તો માટે કેટલા 0 લાગશે? એના હજી ડબલ કરવાના, તો 2×2=4. ધારો કે 1900નો વર્ગ કરવો છે તો 1900નો વર્ગ તો આપણે અહીંયાથી જાણીએ છીએ કે 361 થાય, અને 361 થાય તો પછી 361 તો પહેલાં લખી દેવાના, અને 00 છે તો એના હજી બમણા કરવાના, મતલબ કેટલા 0 આવશે? 4 0.
તો આ પ્રોસેસ તમને ઝીરો વાળી કમ્પ્લીટ ખબર હોવી જોઈએ. કોઈ બી સંખ્યા આપે, ધારો કે આપણને એમ કે 80 નો વર્ગ કરો, તો 80 નો વર્ગ કેટલો થશે? 8 નો વર્ગ એટલે 64, અને એક ઝીરો છે તો કેટલા ઝીરો થશે? 00 થઈ જશે. ધારો કે આવું પૂછવામાં આવે કે 200 નો વર્ગ કરો, તો 200 નો વર્ગ એટલે કેટલા થશે? 2 નો વર્ગ એટલે 4. 00 હોય તો હજી એના બમણા કરવાના, તો જવાબ કેટલો થઈ જશે? 4, પછી 4 ઝીરો આવે એટલો. આ પ્રોસેસ થઈ ગઈ. હજી એના સિવાયની અમુક મેથડ આની અંદર આપણે જોવાની છે. જુઓ, ધારો કે આ એકી સંખ્યા છે, હું અહીંયા એકી સંખ્યા ઉપર રાઉન્ડ કરું છું. આ 1, 3, પછી 5, પછી 7 અને પછી 9. તો જવાબમાં પણ ચેક કરો, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા આવશે. આ પણ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા, એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા, ફરી એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા. કોઈ બી સંખ્યા લો, ધારો કે આ એકી સંખ્યા છે તો આનો વર્ગ એકી સંખ્યા આવશે. ધારો કે અહીંયા પણ આ એકી સંખ્યા છે તો એનો વર્ગ પણ એકી સંખ્યા આવશે. અહીંયા એકી સંખ્યા છે તેનો વર્ગ એકી સંખ્યા આવશે. હજી આગળ ચેક કરી શકાય, એકી સંખ્યા છે તેનો વર્ગ કરીશું તો જવાબ કેટલો આવશે? એકી સંખ્યા. માટે હંમેશા યાદ રાખવાનું કે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ કરતા એનો જવાબ હંમેશા એકી સંખ્યા આવે, ફિક્સ એટલે ફિક્સ. આ જ રીતે બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો હંમેશા બેકી સંખ્યા આવશે. જુઓ, 2 નો વર્ગ કર્યો તો 4, 2 બેકી 4 પણ બેકી સંખ્યા. 4 નો વર્ગ કરો તો બેકી સંખ્યા. 6 નો વર્ગ કરો તો પણ બેકી સંખ્યા. 8 નો વર્ગ કરો તો બી બેકી સંખ્યા. 10 નો વર્ગ કરો તો બેકી સંખ્યા. મોટી સંખ્યા લો, જેમ કે 14 નો વર્ગ કરો તો પણ બેકી સંખ્યા. 18 નો કરો વર્ગ તો પણ બેકી સંખ્યા. અહીંયા વિચારો, 24 નો વર્ગ કરો તો પણ બેકી સંખ્યા, અને 28 નો વર્ગ કરો તો પણ બેકી સંખ્યા. મતલબ શું થશે કે એકી સંખ્યાનો વર્ગ કરતા જવાબ એકી સંખ્યા જ આવે, અને બેકી સંખ્યાનો વર્ગ કરતા હંમેશા જવાબ શું આવશે? બેકી સંખ્યા. અને અહીંયા ઝીરોમાં યાદ રાખવાનું, 10 હોય તો હંમેશા 00, અને 00 હોય તો હંમેશા 4 વખત ઝીરો આવશે. આ પ્રોસેસ પણ યાદ રાખવાની. એના સિવાય હજી પણ આની અંદર એક બીજી ખાસિયત આપણે યાદ રાખવાની છે. જુઓ, અહીંયા એકમનો ઘટક શીખવાનો છે આપણે, કે આની અંદર એકમનો ઘટક 1 હોય તો સામે જવાબનો પણ એકમનો ઘટક 1 જ આવે છે. એ જ રીતે અહીંયા ચેક કરો, જો અગર છેલ્લે એકમનો અંક 9 હશે તો જવાબમાં એકમનો અંક અહીંયા 1 આવશે. એના સિવાય 2 છે તો 2નો એકમનો અંક કોણ આવશે? 4. અને 4 જે પછી છે 8, તો 8નો એકમનો અંક પણ કોણ આવશે? 4. પછી 9નો એકમનો અંક અહીંયા છે, સોરી 3નો એકમનો અંક છે 9, તો એની સામે 7નો એકમનો અંક છે પણ 9. 4, તો 4નો એકમનો અંક છે 6, અને એકમનો અંક 6 હશે તો સામે એકમનો અંક પણ 6 આવશે. અહીંયા ગમે તે જગ્યાએ ચેક કરો, જુઓ 2 તો 4, એના સિવાય 8 તો પણ 4, 9 તો 1, 1 તો 1, પછી 3 તો 9, અને 7 તો પણ 9, 4 તો 6, અને 6 તો 6, 5 તો હંમેશા 5 આવશે. અહીંયા પણ ચેક કરો, 1 તો 1, પછી 9 તો 1, 2 એટલે 4, અને 8 તો પણ 4, પછી 3 તો 9, અને 7 હશે તો પણ 9, 4 હશે તો 6, અને 6 હશે તો પણ 6. જેમ કે એકમનો અંક 1 હશે અથવા 9 હશે, જો એનો વર્ગ કરવામાં આવશે તો હંમેશા એકમનો અંક જે મળશે એ 1 મળશે. એના સિવાય 2 અને 8, તો 2 અને 8 જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 2 કે 8 હોય તો એ સંખ્યાનો વર્ગ કરીશું તો એનો એકમનો અંક આપણને હંમેશા 4 મળશે. એના સિવાય 3 અને 7, તો 3 અને 7 હશે જો એકમના સંખ્યામાં, જો એનો અંદર વર્ગ કરવામાં આવશે તો આપણને જે જવાબ મળશે એ જવાબ કેટલો હશે? તો એકમના ઘટકની અંદર 9 આપેલા હશે. ધારો કે 4 અને 6, તો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 4 કે 6 હોય, જો એનો વર્ગ કરીશું તો હંમેશા જે જવાબ મળશે એનો એકમનો અંક હશે એ 6 હશે. પછી ધારો કે 5 હશે તો હંમેશા 5 આવશે. એના સિવાય 1 0 હશે તો હંમેશા 0 આવશે, ટૂંકમાં 00 આવશે. પણ આપણે એકમના ઘટકની જ વાત કરીએ છીએ. આટલી સંખ્યાઓ મળશે આપણને. તો આ જે સંખ્યા મળી છે એ સંખ્યા કેવી હશે? પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક છે. પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક, અને આ જે છે એ છે સંખ્યાઓ. આટલી પ્રોસેસ તમારે યાદ રાખવાની. ચેક કરો, 1, 2 ક્યાંય નથી, 3 પણ ક્યાંય નથી, 4 આવી ગયા, 5 આવી ગયા, 6 આવી ગયા, 7 પણ ક્યાંય નથી, 8 પણ ક્યાંય નથી. મતલબ કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એની અંદર એકમનો ઘટક 2, 3, 7 કે 8 ક્યારે નહીં હોય. ધારો કે ગમે તેવી તમને સંખ્યા આપેલી હોય, સંખ્યાની અંદર એકમના ઘટક જો આની અંદરથી હોય તો તરત જ સમજી લેવાનું કે ક્યારે પણ એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં થાય, પૂર્ણ વર્ગ સંખ્યા નહીં બને.
તો અહીંથી ફક્ત એકમના ઘટક ઉપરથી જ આપણે તરત જ બોલી શકીએ. એના સિવાય પણ હજી યાદ રાખવાનું કે છેલ્લો જો ઘટક છે, મતલબ કે એક જીરો હોય અથવા ત્રણ જીરો હોય અથવા પાંચ જીરો હોય, જો એકી સંખ્યાની અંદર જીરોની સંખ્યા હોય તો પણ ક્યારેય તે સંખ્યા પૂર્ણ વર્ગ નહીં થાય. કેમ નહીં થાય? તો એનું કારણ છે કે હંમેશા કોઈ પણ સંખ્યાનો અગર એક સંખ્યા જીરો હશે તો જેનો વર્ગ કરીશું તો હંમેશા ડબલ જીરો થશે, ડબલ જીરો થશે એનો વર્ગ કરીશું તો હંમેશા ચાર જીરો આવશે, અગર ત્રણ જીરો હશે તો એનો વર્ગ કરીશું તો છ વખત જીરો આવશે, પણ એકી સંખ્યામાં ક્યારે જીરો મળશે નહીં. બીજું કે એકમના સ્થાને, એકમના દશકના સ્થાને છેલ્લે ક્યારે 25, છેલ્લે 5 હશે તો આગળ 2 હોવા જ જોઈએ, જેમ કે છેલ્લે ક્યારે 15 હશે, એના સિવાય 35 હશે, 45 હશે, 55 હશે, 65, 75, કોઈ પણ સંખ્યા હશે, મતલબ કે છેલ્લા બે અંક 25 સિવાયની જો કોઈ સંખ્યા હશે તો એ પણ ક્યારે પૂર્ણવર્ગ સંખ્યા નહીં થાય. માનો કે ખાલી હું પૂછું કે આપેલી સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, તો ફક્ત આટલો ક્રાઇટેરિયા તમે જાણતા હોય તો તરત જ કહી શકો કે આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હા, આના સિવાયના બીજા કોઈ સંખ્યા હોય, માનો કે છેલ્લે 4 હોય એટલે પૂર્ણ વર્ગ હોય એ જરૂરી નથી, પણ આ સંખ્યા હોય તો ફાઇનલી નહીં હોય, અને આ પૈકીની સંખ્યા હોય તો એના વિશે પ્રશ્ન હોઈ શકે છે, હોઈ હશે જ એવું નથી પણ હોઈ શકે છે, એ તમારે તપાસવાનું. સંખ્યા કેવી રીતે ચેક કરવાની એ નેક્સ્ટ વિડીયોમાં આપણે શીખીશું. થેન્ક યુ.